નમસ્કાર આપ જોઈ રહ્યા છો અને હું છું તો છે ત્રિપુરામાં હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે ભારતીય સેનાના જવાનો દેવદૂત બન્યા છે ત્રિપુરાવાસીઓ માટે સેનાએ ત્રણસો ત્રીસથી વધુ નાગરિકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે આસામ રાઇફલ્સને અમરપુર ભામપુર વિશાલગઢ અને રામનગરના પૂર પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે આ લોકોને જેવા તેઓને બચાવવાની કામગીરી ચાલી રહી છે પૂરના પાણીના કારણે ત્રણસો ચોત્રીસ લોકો ત્યાં ફસાયા હતા તેઓને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે સેનાના જવાનો ત્રિપુરાવાસીઓને બચાવતા આ નજરે પડ્યા છે જેનો વિડીયો પણ સામે આવ્યો છે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ખૂબ જ ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું અમરપુર ભામપુર વિશાલગઢ અને રામનગરના વિસ્તારોમાં આ તમામ જે વિસ્તારો છે પૂર પ્રભાવિત વિસ્તારો છે ત્યાં સેંકડોની સંખ્યામાં લોકો ફસાયા હતા જ્યાં આંકડો આપણી પાસે આવી રહ્યો છે ત્રણસો ચોત્રીસ લોકોનો છે જે પ્રકારની પરિસ્થિતિ ત્રિપુરામાં જોવા મળી રહી છે છેલ્લા પાંચ દિવસમાં ભારે વરસાદથી આજે આ પરિસ્થિતિ ઉભી થઈ છે પૂર અને ભૂસ્ખલનના કારણે સત્તર લાખ લોકો પ્રભાવિત થયા છે મેઘતાંડવમાં બાવીસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે લોકોના ઘરોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે ઘરની છત સુધી પાણી ભરાતા લોકોને ભારે નુકસાની પણ વેઠવી પડી છે ત્રિપુરાના દ્રશ્યો બતાવી રહ્યા છે આ પાણી જોઈને તમે કલ્પના કરી શકો છો કે આ લોકો કેવા પાણી વચ્ચે કેવી પરિસ્થિતિમાં અત્યારે જીવી રહ્યા છે સાથે ઉત્તરાખંડની પણ વાત કરી રહી ઉત્તરાખંડના દહેરાદૂનમાં સતત વરસાદના કારણે પ્રાચીન તપકેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા તમસા નદીમાં પાણી ભરાઈ ગયું છે મંદિરની આરતી પછી નદીનું પાણીનું જે સ્તર છે તે વધ્યું છે શ્રદ્ધાળુઓને મુલાકાત લેતા પહેલા પાણીનું સ્તર ઘટે ત્યાં સુધી રાહ જોવાની સલાહ આપવામાં આવી છે રાજસ્થાનમાં સતત વરસાદથી નાના મોટા ધોધ પણ સક્રિય થયા છે અને જેને જોવા માટે મોટી સંખ્યામાં ત્યાં સ્થાનિકો મટ્યા છે ભરતપુરમાં પહાડોની વચ્ચે વહેતા ધોધમાં નાહાવા ગયેલા એક યુવકનું મોત થયું છે ધોધની મજા માણવા આવેલા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ગઢીવજના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહાડોની વચ્ચે વહેતા ધોધમાં નાહાવા ગયેલા એક યુવકનું મોત થયું છે અને ચાર કલાકની જામત બાદ મૃતક યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી વાત કરીએ બિહારની તો સીતામઢીમાંથી પસાર થતી બાગમતી નદીમાં પૂરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે આસપાસના ગામોમાં ખેતીની જમીન ધોવાઈ ચૂકી છે જામલા ગામમાં બાગમતી નદીનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે સીતામઢીમાંથી પસાર થતી બાગમતી નદી ઘણા ગામો માટે મુશ્કેલી રૂપ હાલ બની છે નદીના ભારે પ્રવાહના કારણે કાંઠાના ગામોની જમીનનું સંપૂર્ણપણે ધોવાણ થઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ સામે આવી રહી છે બીજી બાજુ વાત કરીએ ઝારખંડની ઝારખંડમાં મુશળધાર વરસાદે તારાજી સર્જી છે અનેક ગામો ટાપુમાં ફેરવાઈ ચૂક્યા છે ગુમલા બ્લોકની વૃંદા પંચાયત સ્થિત કોઈનારા લોસાઈ નદી પરનું જે પુલ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે સ્થાનિકોના મતે આ નદી પર વર્ષો પહેલા નીચો પુલ બનાવાયો હતો અને હજી સુધી તે ઊંચો કરાયો નથી અને જેના કારણે પુલ પર પાણી ફરી વળ્યા છે ચોમાસામાં જ્યારે વધુ વરસાદ હોય છે ત્યારે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો સાથે ઉત્તરાખંડથી પણ વધુ એક વિગત આવી રહી છે ચમોલીમાં મોડી રાત્રે ભારે વરસાદ બાદ ઘણા ભાગોમાં નુકસાનીના સમાચાર છે સૌથી વધુ નુકસાન દેવલ અને થરાલી વિસ્તારમાં થયું છે ચમોલી થરાલીમાં ભારે વરસાદના કારણે દેવલનો હરણી બગદીગઢ ફૂટ બ્રિજ મલ્લા ફૂટ બ્રિજ મુંડોલી હરણી ફૂટ બ્રિજ ધોવાઈ ચૂક્યું છે બગદીગઢનો સ્ટીલ ગડર બ્રિજ સ્પાન તૂટવાથી નદીમાં પડ્યો હોવાની માહિતી છે ઉત્તરાખંડના ચમોલી અને રુદ્રપ્રયાગમાં વરસાદના કારણે અલકનંદા નદીએ હવે ભયજનક સ્તરને પાર કરી દીધું છે નદીમાં ભારે પાણીની આવકના કારણે સ્થાનિક વહીવટીતંત્ર સહિત એનડીઆરએફ એસડીઆરએફની ટીમને પણ એલર્ટ રાખવામાં આવી છે વહીવટીતંત્રએ પણ લોકોને નદી કાંઠે ન જવાની તાકીદ કરી છે ઉત્તરાખંડના ચમોલીમાં મોડી રાત્રે ભારે વરસાદ બાદ વિવિધ સ્થળો પર નુકસાનીના સમાચાર આવી રહ્યા છે સૌથી વધુ નુકસાન દેવલ અને થરાલી વિસ્તારમાં થયું છે ભારે વરસાદના કારણે દેવલનો હરણી બગદીગઢ ફૂટ બ્રિજ લવાનીથી મલ્લા જતો ફૂટ બ્રિજ મુંડોલી હરણી ફૂટ બ્રિજ ધોવાઈ ચૂક્યો છે બગદીગઢનો સ્ટીલ ગાદર બ્રિજ સ્પાન તૂટવાથી નદીમાં પડ્યો છે વરસાદના કારણે પિંડર નદીના સ્તરમાં વધારો થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બાંગ્લાદેશમાં નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ હોવાની માહિતી છે અનેક ભેંસો તણાવવાનો વીડિયો પણ સામે આવ્યો છે મેઘતાંડવમાં અબોલ પશુઓનો જીવ જોખમમાં મુકાયો છે સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે બારડોલી માંગરોળ કામરેજ પલસાણા મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદ પડતા ભારે બફારાથી લોકોને આંશિક રાહત મળી છે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ડાંગર શાકભાજી તેમજ શેરડીના પાક માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે સુરતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે કાળાડીબાંગ વાદળોની વચ્ચે સુરત જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં આજે ભારે વરસાદ જોવા મળશે બારડોલી માંગરોળ કામરેજમાં હાલ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે સાથે પલસાણ અને મહુવાની અંદર પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ઘણા એવા નિશાવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે વાત કરીએ અમરેલીની તો જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે બક્સરા પંથકમાં મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે બક્સરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે બક્સરા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યું છે બક્સરા પંથકના ગામડાઓમાં વરસાદી માહોલની સાથે ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદના પગલે ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે તો ખેતીના પાકને ભરપૂર ફાયદો થશે તેવું ખેડૂતો માની રહ્યા છે સાથે જ વાત કરીએ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ સવારથી જ વરસાદી માહોલ છે સાબરકાંઠાના ઇડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ચિત્રોડા પોશીના બ્રહ્મપુરી રેવાસ વસાઈ અને જીજવા ગામમાં વરસાદી માહોલ છે વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કેટલાક ખેતરો તો રોડ ઉપર પણ કેટલાક ખેતરોને રોડ ઉપર પણ પાણી ભરાયા હોવાની માહિતી સામે આવી રહી છે જિલ્લામાં હજી પણ ભારે વરસાદથી ભારે વરસાદની હજી તાતી જરૂરિયાત છે તેવું ખેડૂતોનું પણ માનવું છે સાબરકાંઠા વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ફરી વાળ નીકળ્યા હોવાની માહિતી ડીશમાંથી વાળ નીકળ્યા હોવાની માહિતી ગઈકાલે પણ પુલાવમાંથી વાળ નીકળ્યું હતું અને આજે ફરીથી શેવખમણની ડીશમાંથી વાળ નીકળ્યો હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે જે રીતના ખાવામાંથી વાળ નીકળવાની જે ઘટના સામે આવી હતી ગઈકાલે આજે વહેલી સવારે પણ એવું જ બન્યું વિધાનસભાની કેન્ટીનમાં ખાતા પહેલા તમારે સાવચેતી રાખવી પડશે કારણ કે સતત બે દિવસના ભોજનમાંથી વાળ નીકળવાની આ ઘટના સામે આવી છે સેવ ખમણની ડીશમાંથી વાળ નીકળ્યા છે ગઈકાલે પુલામાંથી પણ વાળ નીકળ્યાની ઘટના સામે આવી હતી જેના પણ દ્રશ્યો આપણે બતાવ્યા હતા વિધાનસભાની કેન્ટીનમાંથી જમતા પહેલા ભોજન આરોપતા પહેલા તમામ લોકોએ સાવચેતી રાખવી પડશે કારણ કે સતત ગઈકાલે પણ જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો હતો ગઈકાલે પણ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે પુલાવની ડિશમાંથી વાળ નીકળ્યો હતો અને તે બાદ વધુ તકેદારી રાખવાની જગ્યા પર આજે ફરી એકવાર વહેલી સવારે નાસ્તાની ડિશમાંથી વાળ નીકળ્યો હોવાની આ તસવીર સામે આવી છે ત્યારે આ ખૂબ જ મોટી ગંભીર બેદરકારી કહી શકાય ગઈકાલે પણ વાળ નીકળ્યો ભોજનમાંથી અને આજે પણ આ જ પ્રકારની ઘટના ત્યારે વિધાનસભામાં આવી બેદરકારી કેમ સામે આવી રહી છે અને પણ સતત ઉપરા ઉપરી બે વખતે મોટો સવાલ છે